આવો પાવન પ્રજ્ઞાપુરાણમાં જઈએ. પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પાવન પ્રજ્ઞા પુરાણમાં આજે બતાવ્યું છે, એકબીજા પ્રત્યે એક નિષ્ઠભાવથી સમર્પિત થઈને જીવન જીવે તો ગ્રહસ્થ જીવન સ્વર્ગથી પણ વધારે મધુર બને છે. માત્ર પત્ની જ પતિપરાયણ હોય એવું જ નહીં, પતિએ પણ પત્ની પ્રત્યે એટલું જ કર્તવ્યનિષ્ઠ ચિંતન તથા વ્યવહાર રાખવા જોઈએ તો જ બંનેનું જીવન સાર્થક થાય. આટલા સુધી આપણે જોયેલું હતું, આગળ જોઈએ. એના પહેલાં આવો, આંખ મારી ઉઘડે ત્યાં ગાયત્રીમાં દેખું, ધન્ય મારું જીવન કૃપા માની લેખું. આંખ મારી ઉઘડે ત્યાં ગાયત્રીમાં દેખું, ધન્ય મારું જીવન કૃપા એ લેખું. સાથે બેઠા માતાજીને પાયો લાગું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. પ્રખર પ્રજ્ઞા સજલ શ્રદ્ધા અંતરની આંખો, ગુરુદેવે દીધી મને ઉડવાની પાંખો. જેણે રે ગાયત્રી મહા મંત્ર રસ ચાખ્યો, એણે રે સંસારને મિથ્યા કરી નાખ્યો. આંખો મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા માની લેખું. રામાયણ રામનું ને મહાભારત શ્રી કૃષ્ણનું, નવયુગનું નિર્માણ મારા ગુરુદેવના નામનું. અશ્વમેધ યજ્ઞો કરી વિશ્વને ઉજાણ્યું, ઘેર ઘેર ગાયત્રી મંત્ર ગુંજાવ્યું. આંખ મારી ઉઘડે ત્યાં ગાયત્રીમાં દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. ઓ ધન્ય મારું જીવન કૃપા એની લેખું. અદ્ભુત પરિવાર ગૃહસ્થ જીવન પ્રકરણમાં બતાવ્યું છે. દરેક પરિસ્થિતિમાં હંમેશા પ્રસન્ન કેમ રહેવું તેનો પ્રયોગ સંતોના દ્રષ્ટાંતો આપી મહત્વની વાતો ગુરુદેવે બતાવી છે. પત્ની પોતાના જુદા સ્વભાવની હોય તો શું થઈ ગયું, સારી નીતિ અપનાવી સુખી જીવન જીવી શકાય છે એનું ઉદાહરણ ત્રણ ત્રણ સંતોના જીવનથી આપણને મળે છે. સંત એકનાથ ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરે દર્શન કરવા ગયા છે. એમના પત્ની ઘણા ગુણવાન, નિયમિત, સુયોગ્ય અને સત્કાર્યોમાં સહકાર આપે એવા હતા, ભક્તિવાન હતા. એમણે ભગવાનનો આભાર માનીને કહ્યું, હે કૃપાલુ ભગવાન, આપે મને સ્ત્રીસંગના નામે સત્સંગ કરેવી સુંદર પત્ની આપી છે, ભક્તિવાન પત્ની આપી છે.
તમે મારી ઉપર કેટલી બધી કૃપા કરી છે. આવી ભક્તિ મળવાથી જ હું ધાર્મિકતાના માર્ગે, આધ્યાત્મિકતાના માર્ગે આગળ વધ્યો છું. સંત તુકારામની પત્ની બહુ કર્કશા હતા. સત્કાર્ય કરવામાં, સત્સંગ કરવામાં એમને જરા પણ રુચિ ન હતી. હંમેશા અનિયમિત રહી તુકારામને, પતિદેવને પરેશાન કરતા હતા. એક વખત તુકારામ ખેતરે ગયા છે. ખેતરથી એમણે શેરડીના ભાંઠા મંગાવ્યા છે, સાંઠા મંગાવ્યા છે. એ શેરડીના સાંઠા લઈ તુકારામજી આવે છે. રસ્તામાં બાલ ગોપાલો મળે છે, બાલ ગ્વાલો મળે છે, નાના નાના બાળકો મળે છે. બાપજી, દાદા, અમને પણ આપો ને શેરડી. તુકારામજી આપી છે. બધી જ શેરડી વેચાઈ ગઈ છે, માત્ર એક સાંઠો વધ્યો છે. ઘર તરફ આવી રહ્યા છે. પત્ની જુએ છે, આમની કને તો મેં ઘણા સાંઠા મંગાવ્યા હતા અને આ એક જ સાંઠો? બધાને વેચતા આવે છે, આમણે ઉઠાડી દેવા છે કે શું? આવા દે ઘરે. ઘેર આવ્યા છે તુકારામ, પત્નીનો મિજાજ ગયો છે. બધા વેચવા માટે જ સાંઠા ખેતરમાં વાવ્યા છે, લાવો મને આપો. લીધો અને ક્રોધમાં તુકારામની પીઠ પર એક જબરજસ્ત તુકારામની પીઠ પર સાંઠો માર્યો છે. એકના બે ટુકડા થઈ ગયા. ભગવાન તુકારામ હસતા હસતા કહે છે, ગાંડી જો તો ભગવાનની આપણી કેટલી બધી ખ્યાલ છે. લે, આપણે બે હતા ને સાંઠો એક જ હતો, તે બે કરી દીધા. એક તું ખાને, એક હું ખાઉં. આવી કર્કશી પત્ની, ક્રોધી સ્વભાવની પત્ની, છતાંય તુકારામ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, હે કરુણા નિધાન, આપે મને ઘરની આસક્તિથી બચાવવા આવી પત્ની આપી છે કે જેથી મારું મન રાગમાં, મોહમાં, માયામાં ફસાઈ ન જાય. તમે મારા ઉપર બહુ કૃપા કરી છે. તો નરસિંહ મહેતાના પત્ની નાની ઉંમરે જ મૃત્યુ પામ્યા છે, છતાં પણ નરસિંહ મહેતાએ ગાયું છે, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. એટલે કે સારું થયું કે કુટુંબની ઝંઝટમાંથી આપમેળે મને મુક્તિ મળી ગઈ. હવે મન દઈને શ્રી ગોપાળનું ભજન કરીશ. સત્પુરુષ ગમે તે પરિસ્થિતિમાં પોતાનું હિત જ સમાયેલું છે એમ માને છે. એમ આપણે પણ કરતા હરતા તો કુદરત છે. જે કંઈ મારું કુદરત કરે, મારું રામ કરે, સારું સારા માટે જ કરે છે. આમ માનીને ચાલવું જોઈએ. સંતોના જીવનમાંથી આ અદ્ભુત પ્રેરણાઓ મળે છે. એકવાર વિનોબાજી પગપાળા એક ગામડામાં પહોંચ્યા છે. ગામડાનો એક યુવક વિનોબાજીની પાસે આવ્યો છે અને બોલ્યો, વિનોબાજી, મારી પત્ની મને પ્રેમ નથી કરતી, તમે એનું હૃદય પરિવર્તન કરી નાખો ને. વિનોબાજીએ યુવક સાથે ઊભેલી પત્નીને પૂછ્યું, બેટી, તું તારા પત્નીને કેમ નથી ચાહતી? પત્ની તરત જ બોલી, હું શું કરવા ચાહું? મારો પતિ મારા માટે શું કરે છે? વિનોબાજી ચૂપ થઈ ગયા. થોડી વાર પછી વિચાર કરી યુવકને બોલાયો, તમે ઘેર જઈ તમે પોતે જ પત્નીને ચાહવાનું ચાલુ કરી દો, શરૂ કરી દો. આ સાંભળી યુવક ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, લોકોએ તમારા વિશે ખોટી અફવા ફેલાવી છે કે તમે હૃદય પરિવર્તન કરવામાં હોશિયાર છો, જીવન પરિવર્તન કરવામાં હોશિયાર છો. હવે તમારી આવડત મેં જોઈ લીધી. વિનોબાજી ચૂપ રહ્યા. યુવક તો જતો રહ્યો. ત્યારે એમના એક શિષ્યએ વિનોબાજીને કહ્યું, હવે તે આપની બદનામી કરશે, તમારે એની પત્નીને સમજાવી જોઈતી હતી. વિનોબાજીએ કહ્યું કે એનાથી કોઈ ફેર પડતો નથી. યુવકની પત્ની કશું સાંભળવા જ ઈચ્છતી નહોતી, બીજું કે એને સાંભળવાની જરૂર પણ નહોતી. સમજદાર માણસે પોતાની વાત કહેતા પહેલાં સલાહ આપનારા મિત્ર તથા જીવનસાથીની વાતને સારી રીતે સમજવા પ્રયત્ન કરવો જોઈએ. આવેશમાં જ પોતાની વાત રજૂ ન કરવી જોઈએ. કેટકેટલા સુંદર દ્રષ્ટાંતો ગુરુદેવે આપણા જીવનમાં પરિવર્તન થાય, આપણું ગૃહસ્થ જીવન શ્રેષ્ઠ બને એટલા માટે આપ્યા છે. શ્રીનગર કાશ્મીરમાં એક શ્રીમંત કોન્ટ્રાક્ટરને ત્યાં ઉર્મિલાનો જન્મ થયો હતો. તેઓ ભણતા અને બીજાને પણ ભણાવતા હતા. કિશોરાવસ્થામાં પણ એમણે મહિલા સમાજની બહુ મોટી સેવા કરી હતી. મોટા થતાં એમના લગ્ન મેરઠના ધર્મેન્દ્ર શાસ્ત્રી સાથે થયા છે. ઉર્મિલાજી પણ શાસ્ત્રી હતા, તેઓ પણ પ્રાધ્યાપિકા બન્યા છે. પતિ પ્રોફેસર હતા. તેમના ગૃહકાર્ય ઉપરાંત પતિ સાથે સાર્વજનિક સેવામાં, એમાંય ખાસ કરીને સ્ત્રી ઉત્થાનના કાર્યમાં આ ખૂબ પ્રવૃત્ત રહેતા હતા. ઈસવીસન 1930માં
સ્વતંત્રતા સંગ્રામની શરૂઆત થઈ. એને વેગ આપવા માટે ઉર્મિલાજી તન મનથી કાર્ય કરવા લાગ્યા છે. એમની સંગઠન કરવાની શક્તિ અને આંદોલન ચલાવવાની શક્તિ અદ્ભુત હતી. મેરઠ શહેરને જ નહીં, આખા જિલ્લાને દેશ માટે જાગૃત કરી દીધો. સત્યાગ્રહ આંદોલનમાં તેઓ એક ક્ષેત્રમાં અગ્રણી બન્યા. એમણે જુદું મહિલા સંગઠન ઊભું કર્યું. તેના 5,000 મહિલા સદસ્યો હતા. ઉર્મિલાજીને 2 વખત જેલમાં જવું પડ્યું હતું, છતાં પણ ઉત્સાહપૂર્વક આઝાદીની લડાઈ લક્ષ્મીબાઈની જેમ લડતા રહ્યા છે. એમણે સ્થાપેલું ઉર્મિલા શિશુ વિદ્યાલય આજે પણ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. તેઓ અત્યારે નથી, પણ એ દંપતિ દ્વારા સ્થપાયેલા આદર્શો આજે પણ જીવંત છે. વિશ્વવિખ્યાત સંગીતના જાણકાર પાઠલોક કાસાલ કહેતા હતા કે દુનિયાને મૃત્યુથી બચાવવા માટે સંગીત સૌથી મોટું શસ્ત્ર બની શકે એમ છે. માર્ટિન લ્યુથરનું આ કથન પ્રખ્યાત છે કે મનુષ્ય જાતિને આપેલા વરદાનોમાંથી ભવ્ય વરદાન હોય તો એ સંગીત છે. એવા જ અનેક કથનોને જાપાનના એક સંગીતના વિદ્યાર્થી સનિચી સુઝુકીએ પોતાનું જીવન દર્શન બનાવ્યું અને તેણે આની પાછળ પૂરું જીવન સમર્પિત કરી દીધું છે. એણે માત્ર સંગીત વિદ્યાલય ખોલીને એ મહાવિજ્ઞાનનો આજીવન વિકાસ કર્યો, એટલું જ નહીં પણ સામાન્ય લોકોને સંગીતથી પરિચય કરાવવા માટે ઘેર ઘેર જઈ અને સંગીતનો પ્રચાર પ્રસાર કર્યો છે. સુઝુકીએ પોતાની પત્ની પણ એવી શોધી કે જે એના મિશનમાં ખભે ખભો મિલાવીને ઉત્સાહથી કામ કરી શકે. પિયાનો વાદનની જાણકાર બાલ્ટ્રાઇડની સાથે એણે એ શરતે લગ્ન કર્યું કે બંને મળી અને સંગીતની સેવા કરશે. લગ્ન પછી ટેલેન્ટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ નામની એક સ્થાપના કરી અને બાલ્ટ્રાઇડમાં મન દઈને કામ કરવા લાગી. આ સંસ્થાની 70 શાખાઓ આખા જાપાનમાં આજે ચાલે છે. આ વિદ્યાલયોએ આશરે 1,500 પ્રખ્યાત સંગીતકારોનું નિર્માણ કર્યું છે. સુઝુકી કહે છે, શુદ્ધ સંગીત મનુષ્યમાં ભાવના અને સંવેદના જગાડે છે, અનુશાસન સહિષ્ણુતા અને કોમળતા જગાડે છે, હૃદયને સુંદર બનાવવામાં સંગીતની પોતાની ભૂમિકા છે. એની પત્ની કહેતી હતી, અમારી ઈચ્છા છે કે જાપાનનું દરેક બાળક સહૃદય અને આદર્શવાદી ભાવનાઓથી સુસંપન્ન બને. પતિ પત્નીએ જે લક્ષ્ય માટે સાથે મળીને કામ કર્યું એનાથી અનેક લોકોને પ્રેરણા મળે અને નવું જીવન મળે એ લોકોનું એ ધ્યેય હતું અને સહયોગનું પરિણામ હંમેશા મહાન હોય છે. તેમણે ખૂબ સુંદર કામ કર્યું છે. નાની નાની વાતોથી ગ્રહસ્થ જીવનમાં વિક્ષેપ ન પડવો જોઈએ. સમજી વિચારીને કામ લેવામાં આવે તો ખબર પડે કે પહેલાં ભરેલું ડગલું કેટલું ભૂલ ભરેલું હતું. એક વ્યક્તિનું નામ ઠનઠન પાલ હતું. એની સ્ત્રીને આ નામ જરાય પસંદ ન હતું અને એમાં પોતાનું અપમાન સમજી તે પિતાને ઘેર જતી રહી છે. રસ્તામાં એક સ્ત્રી ઘાસ ખોદતી હતી અને એનું નામ પૂછ્યું તો એણે પોતાનું નામ લક્ષ્મીબાઈ કહ્યું. આગળ જતાં એક ચીંથરે હાલ ખેડૂત મળ્યો, એને નામ પૂછ્યું તો એણે એનું નામ ધનપાલ બતાવ્યું. એનાથી આગળ જતાં એક મળદું મળ્યું અને એનું નામ અમરસિંહ જાણવા મળ્યું. કામ અને ગુણની અસંગતતા જોઈ સ્ત્રી પોતાના ઘરે પાછી ફરી અને મનમાં ને મનમાં ગાવા લાગી, ઘાસ ખોદે લક્ષ્મીબાઈ, હળ જોડે ધનપાલ, અમરસિંહ મળદું બને એનાથી તો મારા સારા ઠનઠન પાલ. જે વસ્તુ હોય છે એનાથી સંતોષ માનવો જોઈએ એ આ કથાનો મુખ્ય હેતુ છે. સંત ચોગત્સુ ઉચ્ચ કોટીના દાર્શનિક હતા અને સાથે સાથે આદર્શ ગ્રહસ્થ પણ હતા. એમના આનંદિત પવિત્ર દાંપત્ય જીવનની બધા પ્રશંસા કરતા હતા. લોકમુખે એમના ખૂબ વખાણ થતા હતા. ચોગત્સુની પત્નીનું અવસાન થઈ ગયું. શોક પ્રગટ કરવા અને આશ્વાસન આપવા દેશમાંથી મોટા મોટો લોકો આવ્યા. ચીનના રાજા પણ એમાં ગયા હતા. રાજાએ જોયું તો ચોગત્સુ પત્નીની કબર નજીક સિતાર વગાડતા ગીત ગાવામાં મશગુલ હતા. આશ્ચર્યચકિત થઈ રાજાએ શોકના પ્રસંગે આવો આનંદ વ્યક્ત કરવાનું કારણ પૂછ્યું તો સંતે એક જ જવાબ આપ્યો કે જે સાથીને મેં આખું જીવન પ્રસન્નતાની વાતો સંભળાવી
અને મેં પણ સાંભળી. એના મૃત્યુ પછી મારી વ્યથા સંભળાવી એના આત્માને રડાવવાની મને જરા પણ ઈચ્છા થતી નથી. આ છે પતિ પત્ની વચ્ચેનો સાચો પ્રેમ અને દિવ્ય સમર્પણ. કેટલા દ્રષ્ટાંતો આપ્યા છે સમર્પણના, પ્રેમના, આદર્શ જીવનના. આપણે આ બધા દ્રષ્ટાંતો સાંભળી આપણું ગૃહસ્થ જીવન સફળ બનાવવું જોઈએ. પ્રસિદ્ધ નવલકથાકાર ડૉક્ટર ક્રોનિન બહુ ગરીબ હતા. ડૉક્ટર બનીને તેઓ ધનવાન બની ગયા. એમનું મન પૈસામાં ફસાઈ ગયું. એમની પત્ની કહ્યું, આપણે ગરીબ હતા તે જ સારું હતું, કારણ કે આપણા હૃદયમાં દયા તો હતી, પણ હવે તો તે પણ ખોઈને કંગાળ બની ગયા છીએ. ડૉક્ટર ક્રેનિને કહ્યું, આ વાત સાચી છે, ધનવાન ધનથી નથી થવાતું પણ મનથી થવાય છે. તે મને આજ સાચો રસ્તો બતાવ્યો, નહીં તો આપણે એવી સ્થિતિમાં પહોંચી જાત જતા જ્યાં પરસ્પરનો સ્નેહ બિલકુલ ઘટી જાત. જ્યારે સમજ પડે ત્યારે ખરું, પરંતુ એકબીજાની સાથે વિચાર વિમર્શથી પૂર્વગ્રહ દૂર કરી એકબીજાની વાત સાંભળવામાં આવે તો છેવટે એનાથી હિત જ થાય છે. હિત જ થાય છે.